નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. દેશમાં સર્વોપરી કોણ? કાયદો કે કહેવાતા ધર્મગુરુના સમર્થકો? પંચકુલાની વિશેષ અદાલતે ગુરમીત રામ રહીમ સામેના યૌન શોષણના આરોપ અંગે એક ચુકાદો શું આપ્યો કે જોત જોતામાં તેના સમર્થકોએ પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ એમ ચાર રાજ્યો બાનમાં લઈ લીધા. સત્તાવાર આંકડો તો સામે આવ્યો નથી, પરંતુ 25 થી વધુ લોકોના મોત થયા છે અને કેટલી સરકારી સંપત્તિને નુકસાન થયું છે. એવી પણ વાત સામે આવી છે કે મરનારમાં એક બાળક પણ છે. શું આ દેશમાં કહેવાતા સમર્થકો આવી જ રીતે કાયદો હાથમાં લેતા રહેશે? સેનાની સતત હાજરી છતાં કોઈ ચાર ચાર રાજ્યોને બાનમાં લઈ શકે? તે હદે અવ્યવસ્થા સર્જી શકવા સક્ષમ કઈ રીતે બને છે? આમ તો ગુરમીત રામ રહીમના સમુદાયનું નામ છે ડેરા સચ્ચા સોદા, પરંતુ અહીં તો એવું લાગે છે કે ઠેર ઠેર હિંસા ડેરો જમાવીને બેઠી છે અને સત્યના સોદા થઈ રહ્યા છે. આ જ વિષય પર છે આજનું મહામંથન, હિંસાના ડેરા કે સત્યના સોદા. મારી સાથે રામ રહીમની ધરપકડ બાદ પંજાબ અને હરિયાણામાં હિંસા ફાટી નીકળી છે. બાબા રામ રહીમથી સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા. પંચકુલામાં સમર્થકો બેકાબુ બન્યા, જેમાં અત્યાર સુધીમાં 25 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. બેકાબુ બનેલા ટોળાઓએ ઠેર ઠેર આગ ચંપી અને તોડફોડ કરી છે. બાબાના સમર્થકોએ પંજાબના 3 રેલવે સ્ટેશનોમાં આગ ચાંપી દીધી છે. ગુંડાગીર્દી પર ઉતરી આવેલા સમર્થકોએ મીડિયાને પણ નિશાન બનાવ્યું હતું. તો આ તરફ સંગરૂરમાં મામલતદાર કચેરી અને પાવર સ્ટેશનમાં પણ આગ ચાંપી દીધી હતી. વણસેલી સ્થિતિને જોતા પંચકુલા, ભટિંડામાં, પટિયા સહિતના શહેરોમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. તમામ જગ્યાઓ પર પોલીસ અને આર્મીના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાથે જ હિંસક ટોળાએ વિખેરવા અને સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ અને પાણીનો મારો પણ કરવામાં આવી રહ્યો હતો. રામ રહીમના સમર્થકો હિંસા પર ઉતરી આવ્યા ત્યારે સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. હરિયાણાનો સિરસા આર્મી છાવણીમાં ફેરવાઈ ગયું છે. આર્મી દ્વારા સમગ્ર સિરસામાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને સ્થિતિને થાળે પાડવા ઠેર ઠેર જવાનોની ટુકડીઓ ગોઠવી દેવામાં આવી છે. ગુરમીત રામ રહીમને દોષી જાહેર કરવાની સાથે પંજાબ અને હરિયાણામાં હિંસા ફાટી નીકળી છે. ત્યારે પંજાબ અને હરિયાણાના મુખ્યમંત્રીએ બાબાના સમર્થકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે કે સારે આપણે માહોલનું ઠીક રખણ, શાંતિ અથવા બરકરાર રાખીએ. સાડી સિક્યોરિટી ફોર્સિસ સારીયા એથે છાયા હોઈને પંજાબ દે વિચ પંજાબ પોલીસ, સેન્ટ્રલ સિક્યોરિટી ફોર્સિસ, ਫੌਜ ਦਾ ਵੀ ਪ੍ਰਬੰਧ ਸਾਡੇ ਕੋਲ ਹੈ ਅਗਰ ਲੋੜ ਪਵੇ, ਲੇਕਿਨ ਆਪਾਂ ਇਹੋ ਜਿਹੀ ਚੀਜ਼ ਨਹੀਂ ਚਾਹੁੰਦੇ. ਔਰ ਇਹ ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਇਹ ਹੈ ਕਿ ਪੰਜਾਬ ਦੇ ਵਿੱਚ ਸ਼ਾਂਤੀ ਰਵੇ ਔਰ ਇੱਥੇ ਕੋਈ ਖੂਨ ਖਰਾਬਾ ਨਾ ਹੋਏ. ਔਰ ਮੇਰੀ ਅੱਜ ਬੇਨਤੀ ਹੈ ਕਿ ਇਸ ਗੱਲ ਨੂੰ ਤੁਸੀਂ ਬਰਕਰਾਰ ਰੱਖੋ. CBI ਕੋਰਟ ਨੇ ਫੈਸਲਾ ਦਿਆ ਹੈ ਔਰ ਉਸਕੇ ਬਾਅਦ ਕੁਛ ਲੋਕਾਂ ਨੇ ਅਪਰਾਧੀ ਵਰਤੀ ਕੇ ਲੋਕ ਵੀ ਇਸਮੇ ਸ਼ਾਮਿਲ ਹੋਏ ਜਿਨ੍ਹਾਂ ਉਤਪਾਤ ਮਚਾਇਆ ਹੈ. कानून को अपने हाथ में जिन लोगों ने लिया है उनके खिलाफ कार्रवाई की जाएगी. कानून से कोई भी व्यक्ति ऊपर नहीं है और इस प्रकार कानून को अपने हाथ में लेने वाले व्यक्तियों के खिलाफ अवश्य कार्रवाई की जाएगी. मैं सभी लोगों से अपील करता हूं कि इस प्रकार की अफवाहों में ना आए, किसी भी अपराधी वृत्ति के लोगों से बचें, उनसे सावधान रहें. ये मेरी आप सब लोगों से अपील है. કેવી શરમજનક વાત કે છે મુખ્યમંત્રી, જે રીતે એના હાથમાં સરકાર છે, એના હાથમાં સત્તા છે અને અપીલ કરે છે તો શાંતિ રાખવાની. એક કહેવત છે ગુજરાતીમાં કે ઘોડા છૂટી ગયા પાછ તબેલાને તાડું મારવાની સ્થિતિ કોને કહેશું. એ આ જે રીતે સમર્થકો આવી રહ્યા હતા, 2 લાખ સમર્થકો એકઠા થઈ ચૂક્યા છે, ત્યાં સુધી આ મહારથીઓને કોઈ દેખાયું નહીં. સમર્થકો ને સંત માનીને બેઠા,
ડીજીપી ને હરિયાણા હાઈકોર્ટ એવો આદેશ કરે છે કે ડીજીપી ને જો સક્ષમ ન હોય તો એને રાજીનામું આપી જવું જોઈએ ગતરોજ. અને એટલા માટે તમામ દેશની મીડિયાને ખબર હતી કે રામ રહીમના સમર્થકો હંગામો મચાવી શકે છે, પણ ભલા સીએમ સાહેબને દેખાયું નહીં. શું કામ નહીં દેખાયું? એના કારણો ઘણા હશે, પરંતુ આજે જે રીતે અપીલ કરી રહ્યા છે એ સ્થિતિ લાગી રહી છે કે સીએમ પોતે સરકાર ચલાવવામાં નિષ્ફળ ગયા છે. જે રીતે 25 થી વધુ લોકોના મૃત્યુ થયા છે સમર્થકોના હંગામાના કારણે, અને એ સમર્થકો કે જેના બાબા બળાત્કારના આરોપી છે, 2002માં બળાત્કાર થયું છે, 15 વર્ષ બાદ ખાલી કોર્ટ માત્ર એને દોષી જાહેર કરે છે, અને એને બચાવવા માટે આ સમર્થકો 25 થી વધુની જાન લઈ લે છે, અને સામેથી ઉપરથી એવું કહે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે. ડેરા સચ્ચા સોદાના સમર્થકો એવું કહે છે કે અમને અન્યાય થઈ રહ્યો છે. આનું નામ શું લોકશાહી છે? લોકશાહીમાં જે સ્વતંત્રતા આપવામાં આવી છે એ આ બાબાઓને આપવામાં આવી છે? 4-4 રાજ્યો બાનમાં લઈ લીધા છે અને ઉપરથી અમને અન્યાય થઈ રહ્યો છે. આવા 1000 લોકોની અટકાયત કરવામાં આવી છે, 200 થી વધુ ગાડીઓને ફૂંકી મારવામાં આવી છે, અને 25 થી વધુ લોકોની જાન ગઈ છે આમાં, અને 150 થી વધુ ઘાયલ છે. સ્થિતિ ખૂબ વણસી છે, અને વણસી છે એનું કારણ માત્ર એટલું જ છે કે જે રીતે સરકાર ઢીલી નીતિ અપનાવી એના કારણે સમગ્ર સ્થિતિ છે એ વણસી છે. આપણી સાથે મહાનુભાવો જોડાયા છે મહામંથનમાં. હિંસાના ડેરા સત્યના સોદા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અત્યારે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. કન્સલ્ટન્ટિંગ એડિટર સુધીરભાઈ રાવલ, જાણીતા વકીલ કે આર કોસ્ટી, અભિનેત્રી પ્રગતિ આહિર, મહંત દિલીપદાસજી મહારાજ અને ધર્મગુરુ જ્યોતિનાથ મહારાજ. પહેલા હું જ્યોતિનાથ મહારાજ આપણી પાસે આવવા માંગીશ. ભારતમાં ધર્મગુરુઓને એટલી બધી સત્તા આપી દેવામાં આવી છે, અથવા તો ધર્મગુરુઓ એટલા બધા પાવરફુલ થઈ ગયા છે કે કાયદાની 80-80 કરી શકે છે, આને ધર્મગુરુ કહેશું કે ગુંડાઓ કહેશું? શું કહેશું? ઈશુદાન, આ કોઈ પણ હિસાબે ધર્મગુરુ કહેવાને લાયક નથી. ધર્મગુરુની દિલીપદાસજી મહારાજ આપણી સાથે જોડાયેલા છે કે એક પરંપરા છે, અને સુધીરભાઈ પણ જાણે છે કે એક પરંપરા છે કે આ પંથમાંથી આવી રીતે આ પ્રક્રિયાથી આવે. આની કોઈ પ્રક્રિયા નહીં, કોઈ રીત નહીં. પોતે બની બેઠેલા અને ચડી બેઠેલા, અને પોતે એવું નામ રાખે રામ રહીમ, એટલે સમાજને ગેરમાર્ગે દોરવાની પ્રક્રિયા. અને આ લોકો ક્લિયર કટ, ઈશુદાનું ખૂબ નજીકથી જાણું છે, એવી વાત કહું તો ગુંડાઓને જ આશરો આપે અને એમને જ છાવરે, આવી પ્રવૃત્તિઓ ઊભી કરે અને કરોડોનો માહોલ ઊભો કરે. આ ધર્મગુરુ અને ધર્મગુરુના નામે દેશને અને લોકોને છેતરવાની વાત છે. ઈશુદાન, બિલકુલ બિલકુલ, બહુ અગત્યની વાત કરી જ્યોતિનાથ મહારાજ. આપણી સાથે દિલીપદાસજી મહંત પણ જોડાયા છે. દિલીપદાસજી, જે રીતે 5 કરોડ અનુયાયીઓ છે, 7 વર્ષની ઉંમરમાં આમને નક્કી કરવામાં આવ્યા હતા એમના ગુરુ દ્વારા, અને નામ પાડવામાં આવ્યું હતું ગુરમીત રામ રહીમ, અને 27 વર્ષ પહેલા એમને ડેરા સચ્ચા સોદાના પ્રમુખ તરીકે પણ નિયુક્ત કરી દીધા હતા 23 વર્ષની ઉંમરમાં. એમાં કોઈ ખોટું નથી, તમામ ધર્મના પંથોમાં હોઈ શકે છે. અત્યારની અંદાજે 5 કરોડ અનુયાયીઓ હોવાનો એક અંદાજ છે, અને એ અનુયાયીઓ પોતાની આવકની 10% રોજ આ ડેરા સચ્ચા સોદામાં જમા કરે છે, અને એમાં આ મહંત જે પોતાની જાતને સંત કહે છે, તેઓ લક્ઝરી ગાડીઓમાં, ફિલ્મોમાં હીરો એવી રીતે થઈ અને ફરી રહ્યા છે. શું કહેશો આપ મહંત તરીકે, શું કહેશો? જી જી,
મહામંથન તરીકે અમે સમાજમાં રાષ્ટ્રમાં એક જ વાત કરવા માંગી રહ્યા છીએ કે જે સંતોની મહંતોની જે ધર્મગુરુઓની જે વ્યાખ્યા છે કે ગોસ્વામીજી રામાયણમાં લખ્યું કે સરળ સ્વભાવ મન કુટુલાઈ, જેનો સરળ સ્વભાવ હોવો જોઈએ, સમાજ અને રાષ્ટ્રની સેવા કરવાની ભાવના હોય એ જ ધર્મના ગુરુ બની શકતા હોય છે. અને સમાજ સેવા, સમાજનું કોઈ અહિત ના થાય, રાષ્ટ્રનું કોઈ અહિત ના થાય એવી જે પોતાની ભાવનાને ઉદારતા રાખતા હોય છે એ જ સાચા ધર્મગુરુ કહેવાને લાયક હોય છે અને એ જ સમાજમાં સેવા અને રાષ્ટ્રની સેવા કરી શકતા હોય છે. બિલકુલ, બહુ અગત્યની વાત કરી. પરંતુ સુધીરભાઈ, બંને મહંતોએ બહુ સ્પષ્ટ વાત કરી છે કે જે મહંતો છે, સંત મહંત કોને કહેવાય અને કોને લાયક ગણાય. પરંતુ જે રીતે આ સમગ્ર પિક્ચરમાં જે હીરો બનીને ફરી રહ્યા છે એમના સમર્થકોએ આજે ગુંડાઓની જેમ સડકો પર ઉતરી આવ્યા, 25 થી વધુ લોકોની જાન લઈ લીધી છે અને આપણા દેશના કાયદાને જાણે કે બાંધમાં રાખ્યું છે. શું કહેશો આ મામલે? એટલે સૌ પ્રથમ તો એને ધર્મગુરુ જ ન કહેવાય. આ બધા અધર્મ અસુર, અધર્માસુર આવું કંઈક એક આપણે જાહેર શબ્દ મૂકવો જોઈએ કે જેથી કરીને આના જે સોકોલ ધર્મગુરુઓ છે એને બોલવામાં પણ એ જ બોલાય, જેથી કરીને ધર્મ શબ્દ કે ધર્મગુરુ શબ્દ અભડાય નહીં, પહેલી વસ્તુ. બીજું, તમે હમણાં એક શરૂઆતમાં એક પ્રશ્ન કીધો કે આવું થાય છે કેમ. આ સરકાર, તમે જે મુખ્યમંત્રીએ જે અપીલ કરી, તમે જો એકદમ બિલકુલ જે એના મોઢા ઉપર કોઈ નૂર નહોતું, મને એમ થાય કે આપણા લોકોનું લોહી કેમ નથી ઉકળી શકતું. જ્યારે આ સરકારની તમે બેકગ્રાઉન્ડ જુઓ, પરમાનંદ ખટ્ટરની અત્યારે વાત કરો, તો એ લોકોએ જ્યારે 2014ની લોકસભાની ચૂંટણી જીતી ત્યારે જે વિજય વર્ગીય છે જે એ બધા 18 MLA ને લઈને એનો પેલા સન્માન કરવા ગયા હતા કે તમે અમને બહુ મદદ કરી. આ જે રામ રહીમ નામનો મારો શખ્સ છે એણે એવું કીધું હતું કે હું BJP ને ખુલ્લું સમર્થન આપીશ, હું એને બિલકુલ ધર્મગુરુ કે એવું કહીશ. ત્યાર પછી હમણાં જ એક જે હરિયાણાના રામવિલાસ શર્મા જે શિક્ષણ મંત્રી છે ત્યાં 51 લાખનો ચેક હજી હમણે એણે એને આપ્યો છે. આ મણ એટલે જે રાજનેતાઓ અને ખાસ કરીને ભારતીય જનતા પક્ષના જે નેતાઓ જે ખુલ્લેઆમ એની પાછળ બેઠે જેના કારણે ચૂંટણી જાય, આ બધાને અત્યારના એકદમ આપણે કઠેરામાં ઉભા કરવા જોઈએ, એ લોકોએ જવાબ દેવો જોઈએ. અને એ જ સરકાર શું પછી તમે 144ની કલમ છતાંય પોલીસ નિષ્ક્રિય છે એવું કરો તો એ સાબિત થાય ને? કારણ કે એટલા માટે કે આ સરકારના આદેશો જ ન હોય. પોલીસને નિષ્ક્રિય, પોલીસને ડર લાગતો હોય કે હવે આપણા નેતાઓ છે એ ખફા થઈ જશે, કર્ફ્યુ લાગવાની વાતમાં આવે અને પોતાની પોલીસને ન કરવું પડે એટલે પેરામિલિટરી ફોર્સિસ બોલાવે છે. અથવા 25 જણા મરી ગયા છે છતાંય ત્યારે. અને જો કેન્દ્ર સરકારની અંદર પણ હિંમત હોય, એને જો ન્યાય હોય તો 356ની કલમ ક્યારેય ન વાપરે, આની અંદર વાપરીને બેસાડી દેવી જોઈએ, રાષ્ટ્રપતિ શાસન લાગુ જોઈએ, અથવા તો રાતોરાત આ મુખ્યપ્રધાનને ઉડાડી દેવી જોઈએ જો એ લોકોની નિયત સારી હોય. મને સૌથી પહેલો પ્રોબ્લેમ આ લાગે છે. ઈશુદાનભાઈ, બાકી અનેક પ્રશ્નો છે પણ અત્યારે જે રાજસત્તાનું એને સમર્થન છે એના કારણે જ આવા અસુરો મોટા થયા છે, એના જ કારણે એના જે સમર્થકો છે એ પણ અસુરો છે. અને એના કારણે, અને બીજું એક તમને મહત્વનું યાદ કીધું, અત્યારે કોર્ટની પીઠ જેટલી થાબડી એટલી ઓછી છે. ઈશુદાનભાઈ, 2002 થી જે આખો ઇતિહાસ છે, સુઓ મોટો કરીને હાઈકોર્ટે આ વસ્તુને શરૂઆત કરી છે, એક પણ સરકારની હિંમત નહોતી, ભલે અટલજીને લેટર લખાયો હતો પણ સુઓ મોટો કરીને કોર્ટે CBIને આદેશ આપ્યો કે આની સામે કેસ રજીસ્ટર કરો. એ કેસ પછી 2007ને આગળ વધતો વધતો ગયો, જે સાધ્વી ઉપર બળાત્કાર થયો છે એ લોકો એની એને ઘણા બધા નામો તેમાંથી બેમાં એ લોકોએ નક્કી કર્યું અને ખૂબ સિન્સિયરલી આગળ જતા આ કેસ આગળ વધ્યો, નહીતર રાજકીય પક્ષોની શેર રહેત તો આ કેસ આજે પણ આગળ વધે. બાકી ઘણી બધી વાતો છે, હું બીજા મુદ્દાઓ તમે જ્યારે પૂછો ત્યારે કહીશ. બિલકુલ બિલકુલ. રામેશ્વરદાસ હરિયાણી પણ કથાકાર જાણીતા આપણી સાથે જોડાયા છે. રામેશ્વરદાસ, જે રીતે આ સમગ્ર મામલામાં ધર્મગુરુઓ આપણા બહુ બદનામ થઈ રહ્યા છે, એ પછી આસારામ હોય, રામ રહીમ હોય, નિત્યાનંદજી હોય, આ લોકો ધર્મગુરુના નામે આવે છે અને છોકરીઓમાં સમેટાઈ જાય છે. શું કહેશો આ સમગ્ર પ્રક્રિયા? આજે કોર્ટનો જે પણ નિર્ણય આવ્યો, એક સંતની વાત છે, એક સાધુની વાત છે, ત્યારે હું એટલું જ કહીશ કે માનસમાં અને આપણા શાસ્ત્રો પુરાણોમાં ઉપનિષદોમાં, પહેલાં તો એક સાધુની વ્યાખ્યા સ્પષ્ટ કરી દઉં કે સાધુ કોને કહેવાય. એક તો વાત નક્કી છે કે પરમ ધર્મ શ્રુતિ વિધિત અહિંસા, જેના વચનમાં, જેની આંખમાં, જેના કર્મમાં અહિંસા હોય એને સાધુ કહેવાય. બીજું કે સાધુનું એક લક્ષણ છે કે
સાધુ ધર્મવાન હોવો જોઈએ, ધંધાવાન ન હોવો જોઈએ. જે ધર્મમાં ધંધો બની જાય એ ધર્મ કહેવાય જ નહીં. એક ત્રીજું પણ મારે ઉમેરવું છે કે ધર્મ રાજકીય ક્ષેત્રમાં હોવું જોઈએ, પણ ધર્મમાં રાજકીય ક્ષેત્રનો હસ્તક્ષેપ ન હોવો જોઈએ. આજના સમયમાં કલીનો પ્રભાવ છે, કલીના પ્રભાવના કારણે અમુક વસ્તુ સમાજમાં બનતી હોય છે જેને આપણે જાણતા નથી અથવા તો જેને સ્વીકારતા નથી. એવા લોકો અત્યારે પોતાની બિલકુલ જે રીતે તમે કહી રહ્યા છો એમાં તમામનો એક જ સૂર હોય છે. આપણી સાથે પ્રગતિ આહિર પણ અભિનેત્રી જોડાઈ છે અને કોષ્ટી સાહેબ પણ છે, આપણે એમની પાસે પણ જાશું. પ્રગતિ, જે રીતે આ સમગ્ર બાબાઓ છે એ બાબાઓ ક્યાંક ને ક્યાંક પોતાના જે અભરખા સંપત્તિના કારણે પૂરા કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ બાબાઓ કહેવાવા છતાં જ્યારે બળાત્કાર જેવા કેસમાં ફસાય ત્યારે ખરેખર એ કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે. 100% હું તમારી વાત સાથે એગ્રી છું. જ્યારે લાઈક જેમ કે આસારામ બાપુ છે, નિત્યાનંદ બાપુ છે, તમે કહ્યું એવી રીતે, લાઈક આજે આ રામ રહીમ છે, તો એ લોકો સાધુ કહેવાને લાયક જ નથી. જો આપણે એક રીતે અત્યારે જે કેસમાં જે રીતે ચુકાદો આવ્યો છે એ રીતે જોઈએ તો. અને બીજી વાત મારે લાઈક એક કેવી છે અવેરનેસ માટે, કે સ્ત્રીઓ, બહેનો, દીકરીઓ બધા મંદિરે જાય એના માટે કોઈ વાંધો નથી, બધાએ જવું પણ જોઈએ. પણ હા, એ લોકોએ ત્યાં જઈને લાઈક પોતાને માટે સેલ્ફ પણ કેવી રીતે રહેવું જોઈએ એ એના હાથમાં છે. જ્યારે કોઈ ધર્મગુરુઓ એની પાસે આવી કોઈ વાતચીત કરે કે કાંઈ પણ કરે તો એને પોતાની રીતે કેવી રીતે એમનાથી દૂર રહેવું છે, ભાગવું છે, એ લોકોએ વિચારવું જોઈએ અને પોતાનું લાઈક પોતાનું એક મહત્વ પણ સમજવું જોઈએ. આજના કળિયુગમાં કોઈ પણ સાધુ એવું કે હું કૃષ્ણ છું કે હું રામ છું કે હું રહીમ છું તો માનવું ના જોઈએ, કેમ કે આ કળિયુગમાં કોઈ ભગવાન એવી રીતે અવતરતા નથી અને એવી રીતે એનો વિશ્વાસ પણ કરી લેવો ના જોઈએ. તો મારું માનવું એવું છે કે જો આવા ધર્મગુરુઓ કદાચ જો 100% એમાં સાબિત થાય કે એ લોકોએ રેપ કર્યો છે કે જે કંઈ કર્યું છે છોકરીઓ સાથે કે સ્ત્રીઓ સાથે કંઈ ખોટું કરી રહ્યા છે, તો એમને 100% કોર્ટ સજા કરવાની છે અને થવી જ જોઈએ અને બહાર ભી ના જ નીકળવા જોઈએ. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. ક્યાર કોષ્ટી જાણીતા વકીલ આપણી સાથે છે, તમામ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા છે. કોષ્ટી સાહેબ, જે રીતે આ સમગ્ર પ્રક્રિયામાં 15 વર્ષે ભલે કોર્ટે એક કદમ આગળ વધી છે, પરંતુ આને કઈ રીતે સજા થશે, કયા કયા અંતર્ગત છે અને વકીલ તરીકે શું માનો છો, હવે આને જેલના સળિયામાંથી બહાર નીકળવું મુશ્કેલ છે? એ વસ્તુ એવી છે કે આમાં કદાચ મારી દ્રષ્ટિએ જે અત્યારે છેલ્લા થોડાક ટાઈમથી 2-3 વર્ષથી જે કોર્ટોની જે સિસ્ટમ છે, કોર્ટે આજે જે ચુકાદો આપ્યો છે અને ગુરમીત રામ રહીમને જે દોષી ઠેરવ્યા છે એની સામે મારી કોઈ કમેન્ટ નથી, પણ જે સજાની જાહેરાત જે સોમવારે કરવાની રાખી છે એની અંદર આવા આરોપીને હાઈકોર્ટમાં અપીલ કરવાનો સમય મળે, જેમ કે સલમાન ખાનના કેસમાં થયું હતું, એવી શક્યતા રહે છે. કેમ કે એ અત્યારે જામીન ઉપર બહાર હતા, દોષી આજે ઠેરવ્યા છે, એટલે આ એક પરિસ્થિતિ છે. બીજી પરિસ્થિતિ આપણે કાયદાકીય રીતે જોવા જઈએ તો એમની સામે 376નો આરોપ અને 506 જાનથી મારી નાખવાની ધમકી, એટલે એવા આરોપના કારણે એમણે તરત જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તો હવે આ જે પરિસ્થિતિ બની છે એ 2 દિવસથી હરિયાણામાં, પંચકુલામાં અને બધી જગ્યાએ એમના સમર્થકો જે રીતે ભેગા થતા હતા અને સરકારે 144 દાખલ કર્યું હોવા છતાં કોઈને પણ ડિટેન નથી કર્યા ચુકાદો આવે ત્યાં સુધી, એ સરકાર પોતે અને ખાસ કરીને બીજેપી સરકાર કે જેમણે આ ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહીમનો આભાર પણ વ્યક્ત કર્યો ઇલેક્શન જીત્યા પછી, એટલે એમની સોફ્ટ, જેમને કે એમનો સોફ્ટ એપ્રોચ છે એમના માટે, એટલા માટે આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે. અને કેટલાક અંશે હું છેલ્લા ઘણા ટાઈમથી જે મીડિયામાં જે બધું ચાલે છે નેશનલ ટીવી ચેનલ્સની અંદર, 8-9 રત્નો છે એવા જે એન્કરો છે, જેવી કે જેવી રીતે અર્ણવ ગોસ્વામી છે, બિલકુલ, એટલે એ લોકોએ જે રીતે ધર્મને અને કોમવાદનું ઝેર જે લોકોમાં નાખવાનું ચાલુ કર્યું છે એના કારણે જે કટ્ટરતામાં વધારો થયો છે એનું જ આ પરિણામ છે કે 25 માણસો મરી ગયા છે. નહીં, કટ્ટરતામાં વધારો એટલે આમાં રામ રહીમ નો વાક છે, કટ્ટરતામાં નહીં, સાક્ષી મહારાજ નું દર્શક મિત્રો નિવેદન આવી રહ્યું છે. નેતા છે ભાજપના અને એમનું કેવું એવું છે કે કરોડો ભક્તોનું સાંભળવામાં નથી આવતું. હવે આ કરોડો ભક્તો કયા? જે બાબા રામ રહીમ બળાત્કારનો આરોપી છે, જે બાબા રામ રહીમ 400
સાધુઓને નપુસંગ કરવાનો આરોપી છે, જે રામ રહીમ બે બે હત્યાઓનો ગુનેગારનો આરોપ છે, પત્રકારની એક હત્યા થઈ છે, એક સાધ્વીના ભાઈની હત્યા થઈ છે, અને છતાંય કરોડો સમર્થકોનું એટલે કે ભક્તોનું સાંભળવામાં નથી આવ્યું, આ કયા કરોડ ભાવ, એમાં પણ સવાલ થાય છે. નશ્વર મિત્રો સમય થયો, વિરામનો વિરામ બાદ ફરીથી આ જ મામલા ઉપર મળીશું. આપણે હિંસાના ડેરા સત્યના સોદા ભારતમાં જે રીતે ચાલી રહ્યું છે એ કેટલી હદે વાજબી છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ હિંસાના ડેરા અને સત્યના સોદા. જે રીતે હિંસા ફેલાય છે, સત્યના જે કહેવાતા સમર્થકોએ એ મામલા ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહામંથનમાં આપણી સાથે ઘણા મહેમાનો જોયા છે, વધુ એક મહેમાન રિયા પંચાલ પણ આપણી સાથે જોડાય છે, જાણીતા અભિનેત્રી છે. દિલીપદાસજી મહારાજ, હું ફરી આપની પાસે આવવા માંગીશ કે 15-15 વર્ષ થયા આ કેસ પહોંચ્યો કોર્ટ સુધી, કંઈ વાંધો નહીં માની લઈએ, પણ આવા લોકો કેમ વૃક્ષની લીલા વૃક્ષની જેમ ઘટાટોપ બનતા જતા હોય છે? અબજો ખરબો રૂપિયા કેમ આમની પાસે આવી જતા હોય છે? શું આમની પાછળ કોઈ પોલિટિકલ બેકઅપ હશે, અથવા તો એના પોલિટિકલ લાભ લેવાનો એક એમની પાસે કળા હશે, શું હોઈ શકે છે? માની શકીએ કે એ લોકો પાસે જે સૌથી મોટી સમાજની આપણી અંધશ્રદ્ધા, અંધશ્રદ્ધા વાળા વ્યક્તિત્વ એવા લોકોને પ્રોત્સાહન આપતા હોય છે, એ લોકોને ધન સંપત્તિ વૈભવ આપતા હોય છે, માટે આવા લોકો આવા કાર્યમાં પરોવાઈને પોતાની સંપત્તિને સદુપયોગની જગ્યાએ દુરુપયોગમાં કરી અને સમાજમાં આવા ખોટા ફેલાવા કરતા હોય છે. દિલીપદાસજી મહારાજ અને જ્યોતિનાથ મહારાજ બંને મહાનુભાવો, તમે સંતો છો, તમારી પાસે તો કોઈ મર્સિડીઝ મેં જોઈ નથી, અને આમની બાબા રામ રહીમ કે જે રાતોરાત અબજોપતિ ખરબોપતિ બની ગયા છે, એની પાછળ શું કારણ હશે? કારણ અમે આપને જણાવ્યું કે આ બધું એ સમાજ એના માટે બહુ મોટો જવાબદાર છે. પોતાની જેની સેવાની જેમની છે. જી જી, પેલા દિલીપદાસજી આપ બોલો, પછી જ્યોતિનાથ મહારાજ ને કહીશું. જી જી, એટલે અમને આપને કીધું કે સમાજ જે અંધશ્રદ્ધા સાથે જોડાયેલું છે, કે અંધશ્રદ્ધા એ માણસને દુઃખી કરતું હોય છે ને શ્રદ્ધા માણસને સુખી કરતું હોય છે. તો આવા જયારે અંધશ્રદ્ધામાં સમાજ ને પોતાની સંપત્તિ ને વૈભવ ને જયારે એ ખોટી પ્રક્રિયામાં ખોટા વ્યક્તિત્વને જાણ્યા વગર જયારે કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં લાગી જતા હોય છે, તે પરિણામે તે સમાજના માટે રાષ્ટ્રના માટે એક બહુ મોટું દુઃખની વાત થતી હોય છે. એવી જ આજે આ સમાજમાં આપણે આવી મોટી દુઃખની વાત એના કારણે બની ગઈ છે. જ્યોતિનાથ મહારાજ, સમાજ એના માટે ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. ઈશુદાનજી, ખરેખર વાત એવી છે કે જે વધારે ભક્કો દેખાડતો હોય ને તે બાવા પ્રત્યે લોકો વધારે એટ્રેક્ટ થાય, અને તે ખરેખર ધર્મના નામે ધંધો કરતા હોય છે. ધર્મ ધંધામાં ધર્મ હોવો જોઈએ, પણ ધંધા ધર્મને જ ધંધો બનાવી દે તેનું આ રિઝલ્ટ છે, ને તેનું આ વરવું પ્રકૃત છે. જ્યારે જગતની અંદર સમાજ આવાને દૂર રાખે, સમાજ આવાને ન સ્વીકારે, ત્યારે આવું કંઈક થાય. ખરેખર આપણો ધર્મ દેખાદેખીનો ધર્મ થઈ ગયો છે. બીજા જાય છે એટલે અમારે જવાનું, લોકો બહુ જાય છે એટલે અમે જઈએ છીએ, અરે એમની તો બહુ લાઈનો પડે છે, મને સમજણ નથી પડતી. સાદુ જીવન તેનું નામ સાધુ, અને ગ્રાઉન્ડ ટુ અર્થ જીવતો હોય માણસ, જરૂરિયાત હોય, કાલની ચિંતા ન કરતો હોય, આ બધી સાધુની પ્રક્રિયાઓ છે, અને તેવી રીતે જીવતો હોય. અને મને અનુભવ છે કે આવા જ માણસો અમે જયારે જઈને ઉભા રહીએ ત્યારે નો ડાઉટ ભગવાનની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે, અમારું એવું અપમાન નથી થતું. પણ મેં ઘણા સંતોના, નાના સંતોના અપમાન થતા અને જ્ઞાની સંતોના અપમાન થતા જોયા છે. કેમ? તો કે સાધુ જીવે છે. જયારે 8 નંબરમાં જીવતો માણસ 4 બોડીગાર્ડ લઈને આવે તેવા સાધુને લોકો વહેલું માન આપે. કેમ? તો કે એ સાધુ દેખાડો કરે છે ને, આ દેખાડાને લાયક પ્રજા થઈ ગઈ છે. પેલા ભાઈ કથાકાર મહાદેવે કીધું, પણ હું એમ કહું કે કલી કાલે પ્રથમ ચરણે જેટલો ધર્મ વધ્યો છે ને તેટલો અધર્મ વધ્યો છે, ને જેટલો અધર્મ વધ્યો છે તેટલો ધર્મ વધ્યો છે. આ સાતત્ય છે. અને આ વ્યક્તિ
જયારે વાત કરીએ ગુરમીત દાસની, તો ગુરમીત રામ રહીમ પોતે 45 સીટો પર વર્ચસ્વ રાખે છે વિધાનસભાની, અને 7-8 લોકસભાની સીટો પર વર્ચસ્વ રાખે છે. હાર જીતનો ફેસલો એ કરે છે. એટલા માટે આ સરકાર બી કશું નહીં કરે એને, એવા મને પ્રત્યક્ષ મને અનુભવ છે ને, મેં અનુભવ ત્યાં સ્ટડી કરેલો છે. બિલકુલ બિલકુલ, બહુ અગત્યની વાત કરી. રામ રહીમ 45 બેઠકો ઉપર વર્ચસ્વ રાખે છે, અને બે દીકરીઓ છે, એક દીકરો પણ છે એનો, જે ભટિંડાનો પૂર્વ વિધાયક છે એમનું વેવાય પણ છે. છતાંય પોતે રામ રહીમ છે એ કેવડાવે છે, અને એ કોર્ટ સુધી પહોંચ્યું ત્યારે ખબર પડી કે રામ રહીમ તો બળાત્કારી છે. ચુકાદો જે પણ આવશે, રિયા પંચાલ આપણી સાથે છે. રિયાજી, જે રીતે આ સમગ્ર ઘટનામાં સામે આવી રહી છે, જે ઘટનાઓ ખરેખર ચોંકાવનારી છે. હવે રામ રહીમ હોય તો જ ભગવાનના દર્શન થશે? એવું નથી. આ પબ્લિક ને આંખો ખોલવા માટે તો તમને ખબર છે કે ઓ માય ગોડ પિક્ચર નીકળ્યું હતું, ઓ માય ગોડ. હા, એનાથી બી પબ્લિક ને એક મેસેજ હતો કે આવી અંધશ્રદ્ધા ઉપર તમે બિલીવ ના કરો. ભક્તિ તો ભગવાન તો જ્યાં તમે હૃદયથી ભક્તિ કરશો તો પણ તમારે છે જ. આ રામ કે રહીમ આવા હશે તેની જરૂર નથી કે એવા લોકો હોય તો જ તમને ભક્તિ મળશે કે ભગવાન મળશે. એટલે આ બધું તો એમનું ધતિંગ જ છે. પણ જે રીતે મેં હિંસા જોઈ હતી રિયા, હા, અત્યારના એમાં એવું સ્પષ્ટપણે મહિલાઓ કૂદી કૂદીને ગાડીઓ સળગાવી રહી હતી, જે મહિલાઓ પોતાને સમર્થકો માનતી હતી, જે બળાત્કારીને પોતાને ભગવાન માને છે રામ રહીમને, જે બળાત્કારનો આરોપી છે સામાન્ય રીતે, તો એ મહિલાઓ કેમ એમને ભગવાન તરીકે પૂજ્ય છે, અથવા તો એ જાણે છે છતાંય મહિલાઓ કેમ એમની સમર્થકો છે? હમને કીધું ને પેલા મહારાજે કે જે જે બધું ગાડીઓ આ તે જે કલર જે ભપકો એને જ પબ્લિક માને છે, જે સાચા સન છે જે સાચા લોકો છે એમને કોઈ માનતું જ નથી, અને પબ્લિક ભપકાને જ જોવે છે. રામેશ્વરદાસ, આ ભપકા પાછળ જે પબ્લિક ભાગી રહી છે એનું આ સમગ્ર પરિણામ છે? એ વાત સાથે સંમત થઈશ કે રામ રહીમ હોય કે ગમે એ હોય બાબા, એ કક્ષાએ ક્યારે પહોંચે છે, એનું મૂળ શું છે? એમાં મૂળ તો કંઈક આપણી જડતા, અથવા તો દિલીપદાજી વાત સાથે હું સહમત થઈશ કે આપણી અંધશ્રદ્ધાઓ. આપણે એટલા બધા ગાંડા ખેલા થઈ જઈએ છીએ, એટલા બધા પાગલ બની જઈએ છીએ કે ધર્મના નામે જે અત્યારે ધંધા થઈ રહ્યા છે, ધર્મના નામે જે ધતિંગો ચાલી રહ્યા છે, અને ખોટા લોકો જે પૂજાઈ રહ્યા છે. ખરેખર જોઈએ તો એવું કાંઈ છે નહીં, આવા 2-5 કારણે 96% જે સાચા સંતો છે. હમણાં સ્વામીજીએ જે વાત કરી કે નાના સંતોનો અપમાન થાય છે, એ વાત સાથે હું સંમત છું. પણ જે ભભકો અત્યારે, એ ભપકો કેવી રીતે થાય છે, એની સાથે કોણ ગોઠવાય છે, એની સાથે કોણ પહેલેથી આ સ્ટંટ કરે છે, અથવા તો આ પ્લાનિંગ કેવી રીતે થાય છે, આના માટે કાયદાએ પહેલાથી જ વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો જે તે સરકાર અથવા તો જે તે પણ વ્યક્તિ છે એને આ નિર્ણયથી એને જોવું પડે, અને એને બધા જ એંગલથી જોવું પડે કે આની પાસે આટલી સંપત્તિ, આજ સુધી કેમ કોઈ રામ રહીમને આટલી સંપત્તિ થઈ, આટલી કક્ષાએ પહોંચ્યા, છતાં કોઈ કેમ કોઈ સરકારે કે કોઈએ કંઈ વિચાર્યું નહીં આની ઉપર? 800 ગાડીનો કાફલો લઈને આવે છે તો ત્યાં સુધી કોઈને ખબર જ નથી હોતી. જ્યારે કોર્ટે પહોંચવાનું હોય ત્યારે 800 ગાડી છે ને આમ છે ને એ બધી ચર્ચાઓ પછી થાય, તો આજ સુધી જેને જેને સપોર્ટ કર્યો ત્યાં સુધી સારો લાગતો હતો. હું એના ઓલામાં નથી બોલતો, પણ એ પહેલા આપણે વિચારવું જોઈએ, પહેલા મૂળ પાછા વિચારવા જોઈએ. બિલકુલ, કે આજ સુધી કેમ આવું કોઈ વિચાર્યું નહીં. પ્રગતિ, આ સમગ્ર મામલામાં જે રીતે મહિલાઓ આવા બાબાઓથી આકર્ષાય છે સામાન્ય રીતે, અને એમની મોટાભાગની સમર્થકોમાં મહિલાઓ ઢગલાબંધ છે, હવે એ ભગવાનના મેળવવા માટે જતી હશે કે પછી આર્થિક લાભ માટે? સાચું કહું ભાઈ, તો જો ભગવાનને મેળવવા માટે જવું હોય તો ઘર કાફી છે. તમે ઘરે બેસીને પૂજા કરો તો તમને ભગવાન ત્યાં મળી જાય. આ બધા બાબાઓ એટલા માટે આપણે લાઈક બધા સાધુ સંતને રિસ્પેક્ટ આપતા હોય તો એક એ લેવલથી આપતા હોઈએ છે કે આપણે અનુયાયીઓ છે જે આપણને સાચું માર્ગદર્શન આપે છે, ભગવાન તરફ જવાનો રસ્તો બતાવે છે, સમજાવે છે. કદાચ જો એટલા માટે થઈને આપણે જતા હોય એ વાત પૂરતી છે, પણ સ્ત્રીઓ લાઈક કદાચ જો એવું વિચારી જાય કે આ સાધુ પાસે પૈસા છે, રૂપિયા છે, લાઈક અમે એના દર્શને જશું તો અમને આ લાભ મળશે, તો એ વસ્તુ ખોટી છે. એણે ઘરમાં બેસીને તો પૂજા કરવી જોઈએ, અથવા તો ત્યાં ગયા પછી જો એને એવું જરાક પણ ફીલ થાય કે આ સાધુ મારી સાથે ખરાબ નજરથી જોવે છે કે ખરાબ રીતે વર્તન કરે છે, તો ત્યારે જ એની સામે એક્શન લેવું જોઈએ, અને તરત જ એના લાઈક કોઈ પણ પ્રતિકાર કરી અને બીજી વાર ત્યાં ન જવું જોઈએ. પણ હા, તમે જેમ હમણાં રિયાને પૂછ્યું એવી રીતે કે લાઈક મહિલાઓ જ ઉઠીને બસ સળગાવે છે, એ તો સેમ વસ્તુ મેં આસારામ બાપુમાં બી જોઈ છે કે આસારામ બાપુ જેલમાં હોય છે ત્યારે એને લાઈક ગુરુ પૂર્ણિમાના દિવસે જેલની બહાર બધા મહિલાઓ પુરુષો ગુરુ માનીને બેસે છે. પણ બધામાં એક અવેરનેસ આવી ખાસ જરૂરી છે અત્યારે કે આવા સાધુઓનો તમે ત્યાગ કરો, છોડો, અને જો તમે સાચે જ ભગવાનને મેળવવા ઈચ્છતા હોય
તો ઘરમાં બેસીને પૂજા કરો. બિલકુલ સુધીરભાઈ, એક સવાલ બહુ અગત્યનો થઈ રહ્યો છે. આમ તો વીટીવી ના દર્શકોને થાય સ્વાભાવિક જ છે કે આસારામની સામે કેસ ચાલે છે અને એ જ આસારામને બચાવવા માટે સમર્થકોની મોટી ભીડ નીકળે. એ પણ આ તો ગુજરાત સરકાર સારી હતી કે એમણે કંટ્રોલ કરી દીધો, બાકી અનુયાયીઓ ત્યાં પણ ગાંધીનગર કોર્ટ ઉપર પણ બહુ જ ભેગા થયા હતા. પણ ગુજરાત સરકાર અને પોલીસને એ વખતે ધન્યવાદ આપું કે આવું કંઈ ચિત્ર થયું નહોતું જે આ ખટ્ટર સરકારમાં થયું છે. વાત એ છે કે આવા સમર્થકો એના અનુયાયી ઉપર એવો તો કયો જાદુ કરતા હશે કે એમણે પોતાના બંધારણને નથી માનતા, પોતાના દેખાડે રસ્તે નથી જતા, ભગવાનના મંદિરે નથી જતા અને આ આવા બાબાઓની જુંગાલમાં આવી અને બાબાઓ માટે લડે છે. ધર્મ માટેની સમજ બહુ ઓછી છે અને જે પ્રકારે ધર્મગુરુઓની જ્યારે ધર્મના નામે સૌથી વધુ લડાઈઓ પણ થઈ છે, આ તો બાબત છે. અત્યારે તમે ધર્મ એ પ્રેમ શાંતિ અહિંસા એ જ શીખવાડે, પણ તમે જો કેટલી વિડંબના છે કે આજ સુધી દુનિયાનો ઇતિહાસ જુઓ, હજારો વર્ષનો ઇતિહાસ જુઓ તો સૌથી વધુ લડાઈઓ ધર્મ માટે થયા છે. એટલે ધર્મને સમજવામાં ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે. બીજું, સમાજ જે જવાબદાર છે એની વાત અહીંયા જ્યોતિર્નાથજીથી માંડીને આપણે બધાએ લગભગ કરી, હું એ વાત સાથે સંમત છું. સમાજ એટલે જ્યારે પોતાના લોભ મોહ કે ટૂંકા સ્વાર્થ માટે કંઈક મેળવવા માટે જ્યારે જાય છે ત્યારે આ પ્રકારના લોકો, આપણે તે આપણે વડવાઓને સાંભળતા નથી. આપણે વડવાઓ આપણને કેટલું શીખવાડી ગયા છે આપણે ધ્યાન નથી. આપણે એક સાદી કહેવત છે કે જ્યાં લોભ્યા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા નથી મરતા. આ ધૂતારાઓ છે અને આપણને એક લોભ છે કે ના આની પાસે કંઈ મળશે. 100% ભગવાનને મળવું હોય તો ભગવાન માટેના આપણા કેટલાય ધર્મશાસ્ત્રો ઉપનિષદો છે જેની અંદર જ્ઞાન છે. અને હું તમને કહું કે તમે સંતનું લક્ષણ તમે સંતની સામે જોવો, ત્યાં એની નમ્રતા જોવો, ત્યાં એનો તેજ જોવો, એનાથી ખ્યાલ આવી જાય કે આ સંત છે. એને એક શબ્દ બોલવાની જરૂર નથી અને વાસણ અધૂરો જડો છલકાય. આ લોકો એને ટીવી ને મીડિયાના દ્વારા એને હજારો લાખોને આકર્ષવા માટે બધા માઇકોનો ને પબ્લિકોનો સહારો લેવો પડે. ધે આર નોટ રિયલ સંત. અને આવા લોકોના કારણે સાચા ધર્મો, તમે જે કીધું ને કે 4-5% આવા છે, કદાચ આવા હવે 20-25% છે, પણ 75-80% તો સારા સાચા છે. એને આપણે અન્યાય કરી રહ્યા છે. હું એવું ચોક્કસ માનું છું કે આવા લોકોને માટે લોકોએ આનો બિલકુલ બહિષ્કાર કરવો જોવે, પણ એના સાથે સાથે ધર્મ પ્રત્યે લોકોની આસ્થા ન ઉડી જોઈએ. પણ આસ્થા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે પાતળી ભેદ રેખા છે ને એ બિલકુલ હોવું જોઈએ. એ જો ધર્મની સાચી સમજ છે તો એ વસ્તુ કેળવાશે. અને મને એમ લાગે છે કે આ કેળવણી પણ સાચા ધર્મગુરુએ એ જવાબદારી ઉપાડી લેવી જોઈએ. ગેરમાર્ગે જતા, હમણાં હું આપનું એક ઉલ્લેખ આપું, આપે વચ્ચે જયારે બોલ્યા ત્યારે એવું કીધું કે ભાઈ હું એટલે આમની વાત નથી કરતો. શા માટે આમની જ વાત કરીએ છીએ? આપણે એ હિંમત બતાવવી પડશે. બિલકુલ. કે હું અત્યારે શખ્સ શબ્દ વાપરું છું કારણ કે જયારે કોર્ટે પુરાવાઓ સાથે કીધું છે પછી મારે એવું કોઈ ડરવાની જરૂર. 1 કરોડ માણસ આવીને મને એમ કે તમે આવું કેમ બોલ્યા, તો મારામાં પ્રાણ ગુમાવવાની હિંમત ને તૈયારી હોવી જોઈએ કે હું સાચું બોલી. આપની એટલે હું બહુ વિવેકપૂર્વક, આપણે ચોક્કસ આવા લોકોનો સામનો કરવો જોઈએ. એની ઉપર એક મિજાજ કેળવવો પડશે અને એ મિજાજ કરશો તો ખરેખર ધર્મ બચી જશે. આપણા જે આદરણીય ધર્મગુરુઓ છે એ સન્માનને પાત્ર બનશે અને આપણે એમને પણ અન્યાય નહીં. બિલકુલ. આપણા આદરણીય જે રીતે દિલીપદાસજી છે, જ્યોતિનાથજી છે, જેમની પાસે કોઈ ઓડી ગાડીઓ નથી પણ આદરણીય છે અને આદરણીય માનવામાં આવે છે, એમાં કોઈ સવાલ નથી. એટલે સાચા સંતો સદગુણો છે એ સાચા છે, એ ક્યાંય જવાના નથી, એ પણ વસ્તુ છે. એના પ્રત્યેનો માન આપણો એક તસબાર પણ ઘટવું ન જોઈએ. કોષ્ટી સાહેબ, સવાલ એ છે કે ડેરાના જે સચ્ચા સોદાના રામ રહીમ પંખીડાની જેમ આવ્યા, હું જે રીતે ટીવીમાં જોઈ રહ્યો હતો, 200 ગાડીઓનો કાફલો હતો, 144 લાગેલી હતી અને એ આવ્યા કોર્ટમાં હાજર થયા, કોર્ટે દોષી માન્યા અને 25 લોકોના જીવ ગયા. હવે આ 25નો જિમ્મેદાર કોણ? 110% સરકારની જવાબદારી છે. સરકારની જવાબદારી છે અને મુખ્યમંત્રી સામે બી કામ ચાલુ જોઈએ આ લોકોની હત્યા બદલ. એનું કારણ છે કે જયારે 144ની કલમ લાગેલી હોય 2 દિવસથી, અત્યારે હું ગુજરાતની અને ખાસ કરીને અમદાવાદની વાત કરું, કોઈ પણ બીજી પોલિટિકલ પાર્ટી કોઈ પણ આંદોલન કે કશું બી કરતું હોય તો એ લોકોને પોલીસ પરવાનગી નથી આપતી 144 લાગુ હોવાના કારણે. અને એ લોકો જો કોઈ બી દેખાવ કરે તો એ લોકોને 188માં પૂરી દેવામાં આવે છે, એમની સામે કેસ કરવામાં આવે છે. તો મનહરલાલ ખટ્ટરે કાલથી 144 લગાડેલી છે. હાઈ એલર્ટ ઉપર હરિયાણા આખું હતું, અત્યારે દિલ્હી હાઈ એલર્ટ ઉપર, જે રાજસ્થાનમાં 2 જિલ્લાઓમાં હાઈ એલર્ટ ઉપર મૂક્યા છે ત્યાં આ બધી વસ્તુ થાય છે. તો મનહરલાલ ખટ્ટરે ફક્ત એનું જે કરજ હતું
ગુરમીત રામ રહીમ ઉપર રામ રહીમનું ઇલેક્શન જીતાડવાનું એ પૂરું કરીને આ લોકોનો ભોગ આપી રહ્યા છે અને પબ્લિક પ્રોપર્ટીનું નુકસાન કરી રહ્યા છે અને એની રિકવરી બી મનલાલ ખટ્ટરના પર્સનલ ફંડમાંથી થવી જોઈએ આવા માણસોની બિલકુલ પર્સનલ ફંડમાંથી થવી જોઈએ દિલીપદાસજી મહારાજ હું આપણી પાસે ફરીથી આવવા માંગીશ કે જે રીતે આવા ધર્મગુરુઓના કારણે બીજા ધર્મગુરુઓ પ્રત્યે પણ ક્યાંક સારા લોકો જતા ડરતા હોય છે સવાલ એ થાય છે કે રામ રહીમે ભલે સંપત્તિ બનાવી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી એનાથી કોઈ વાંધો નથી સમાજમાં ડેરા સત્યા સોદા દ્વારા ઘણી સારી પ્રવૃત્તિ થતી પણ હશે રૂપિયા હોય એટલે આવતા હોય ફંડ એટલે થાય પણ ખરી પણ જ્યારે એ ખરાબ કામોમાં જ્યારે એમનો હાથ જતું હોય ત્યારે શું કામ પોલિટિશિયન અધિકારીઓ અથવા તો એમને બેકફૂટ ઉપર મદદ કરતા હશે કારણ કે સમાજ છે એ પહેલી ફરજ સમાજ માટેની છે તો ક્યાં એવી કચાસ રહી જતી હશે કે આવા ધર્મગુરુઓ બિંદાસપણે વર્ષો સુધી રખડી શકે છે આવા લોકોને સરકારશ્રી હોય કે ગમે તે કાયદાના પાલન પ્રમાણે કોઈ પણ રીતની આવા ને ધર્મગુરુની ઉપમા આપી અને આવું કાર્ય કરવામાં પ્રોત્સાહિત કરવા જ ના જોઈએ આવાને પહેલેથી જ આપણે દબાવી અને જો કાબુમાં રાખવામાં આવે તો બીજા કોઈ આવા કાર્ય કરતા અટકી જાય અને જે સાચા ધર્મગુરુઓ છે એમની જે સાચી કાર્યવાહી છે એના પર સમાજની ધર્મ પ્રત્યેની આસ્થા જળવાઈ રહે અને દરેક ધર્મ ગુરુઓએ સાચા જે ધર્મગુરુઓ છે આનું ચિંતન મંથન કરી અને સમાજમાં આવા ધર્મગુરુઓ ખોટા પેદા ના થાય એની દરેકે તકેદારી રાખીને સમાજને સારી એવી ધર્મની આસ્થા જળવાઈ રહે એવું દરેકે કાર્ય કરવું જોઈએ રાજકારણમાં ધર્મનો અમલ થવો જોઈએ પણ અત્યારે એનાથી ઊંધું થાય છે ધર્મમાં ધર્મને રાજકારણ સાથે ભેળી દેવામાં આવ્યું છે એટલે આજે પરિસ્થિતિ આખા દેશમાં જે ચાલી રહી છે હિન્દુવાદ નેશનલિઝમ એ જે બધી વસ્તુઓ છે આ જે બધું જે ચાલે છે એ ફક્ત કોમવાદને ફેલાવવાના કારણે ચાલે છે અને હાલમાં અત્યારે તમે થોડાક 2-3 મહિના પહેલાની વાત છે ગુજરાતની વાત કરું છું કે એક ભુવાઓનું સંમેલન થયું હતું જે લોકો ધૂણે છે એ લોકોનું સંમેલન થયું અને એમાં આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ત્યાં ગયા હતા અને એમણે કોઈ પત્રકારે પૂછ્યું કે તમે આમાં માનો છો તો કે એમાં શું ખોટું છે હવે આ અંધશ્રદ્ધા નથી તો બીજું શું છે અંધશ્રદ્ધા અને જેને કહેવાય કે ધર્મ પ્રત્યેની ધર્માંધતામાં જે વધારો કરવામાં આવે છે અને એનું માધ્યમ રાજકારણીઓ મીડિયા પણ એમાં છે કે કેમ કે કેટલી બી એડવર્ટાઇઝમેન્ટ જે આવે છે બિલકુલ આ બાબા છે પેલા બાબા છે એ બધું ચાલે છે એના કારણે આ બધા લોકોની દુકાન ચાલે છે ને દુકાન જનતાએ સમજવી જોશે અત્યારે જે રીતે વિઝ્યુઅલ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર સીએમ ખટ્ટર હવે ઘાયલોની મુલાકાત લેવા પહોંચ્યા છે ખરેખર આ સીએમ એ છે કે જેના નિષ્કાળજીથી 25ના જીવ ગયા છે અને 200 ગાડીઓ ફૂંકી મારી છે અને છતાંય આ સીએમ અત્યારે પણ ખુરશી ઉપર મોજુદ છે સુધીરભાઈએ કહ્યું એમ કે આમને તાત્કાલિક હટાવવા જોઈએ અને એટલા માટે કે એ બાબતે હું સુરેશ પ્રભુને અભિનંદન પાઠવું કે બે ખાલી અકસ્માત થયા અને સુરેશ પ્રભુએ રાજીનામું ધરી દીધું હતું પણ આ ખટ્ટર મને નથી લાગતું કે રાજીનામું આપે એના ચહેરા ઉપરથી એની સત્તા લાલસા છે એ દેખાઈ રહી છે અને ભાજપના જે રીતે 25 અત્યાર સુધીમાં 25ના મોત થયા છે ભાજપના પ્રવક્તા કોઈએ નિવેદન પણ નથી કર્યું દિલ્હી કારણ કે એનો કરોડો સમર્થકોની પ્રેમ ગુમાવવાની એક વાત છે આ સમગ્ર પ્રક્રિયા એવી છે કે ક્યાંક ને ક્યાંક આપણે અટકાવી રહી છે સરકારને પણ અટકાવી રહી છે પણ નરેન્દ્ર મોદી મને લાગે છે ત્યાં સુધી આ કડક પગલા લેશે એક નિર્દેશ કરશે અને એનો 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 પરિણામ છે અને આજના જજમેન્ટ થી બી એક ટ્વીટ કરી ગયા છે હું એમના ટ્વીટ ની રાહ જોઉં છું એમના ટ્વીટ ની તમે રાહ જોશો તો એક રાજ તમારો અધિકાર છે નાગરિક તરીકે જોવી જ જોઈએ પીએમ તમારા છે આપણા છે બધાના છે નાનકડો વિરામ નો સમય થયો છે દર્શક મિત્રો વિરામ બાદ ફરીથી આ જ મામલા ઉપર ચર્ચા કરીશું નાનકડા વિરામ બાદ
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. હિંસાના ડેરા સત્યના સુધા આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે. દિલીપદાસજી મહારાજ આપણી સાથે અત્યારે એમણે મહામંથન માંથી વિદાય લીધી છે તબિયતના કારણે. જ્યોતિનાથ મહારાજ આપણી પાસે ફરીથી આવવા માંગીશ કે જે રીતે આ સમગ્ર રામ રહીમ જે ઉપસી રહ્યા છે, સમર્થકો કરોડોની સંખ્યામાં છે, હવે આવા કહેવાથી સમર્થકો ઘટી જશે કે પછી સમર્થકોને તો કોઈ ફેર નહીં પડે? આમાં વચ્ચે એક મુદ્દો ઈસુદાન ચર્ચાતો હતો કે બહેનો કે પુરુષો આની પાછળ કેમ ગાંડા છે. પણ જયારે સત્તા લાલસાના લીધે આ લોકો પૈસાવાળા થયા, એટલે તમે બહુ જ સ્ટડી કરો ડીપલી તો બહુ સારી વ્યક્તિઓ, એટલે કે અભ્યાસુ ભણેલા ગણેલા એવો વર્ગ ઓછો છે. જ્યારે પછડાયેલો ને કચડાયેલો વર્ગ આ આમના ફોલોઅર્સ ઘણા બધા છે. એટલે આ લોકોને કોઈ ફેર પડતો નથી. આ લોકોમાં જડતા એક પ્રકારની હોય છે અને એ આડેધડ એ કંઈ વિચારતા નથી. અને એક સંદેશ હોય કે ભાઈ તમારે આટલું કરવાનું છે, એનાથી વધારે કોઈ પણ વિચારવાની શક્યતા આ લોકો રાખતા નથી. એટલે મહિલાથી માંડીને પુરુષ દરેક જણ રોડ પર આવી ગયું છે. ઈસુદાનજી બિલકુલ બિલકુલ. રિયાજી મને એક પ્રશ્ન એ થાય છે કે આમના જે મહિલાઓ કે જે પણ એમની સમર્થકો હશે, એમના વડીલો કોઈ એમને રોકતા નહીં હોય કે આ ન કરાય અથવા આવું ન કરવું જોઈએ? શું કારણ હોઈ શકે છે? પબ્લિક માનવી જોઈએ, રોકતા તો બહુ જ હશે પણ એ લોકો માનતા નહીં હોય. કેમ કે ભક્તિના નામે 99% ભક્તિના નામે ભવ્ય જ થાય છે. એટલે આ વડીલ એમને રોકતા પણ હશે પણ આ કોઈ માનતા નહીં. ઘણા લોકો એવા મેં જોયા છે કે ઘરે ખબર નથી હોતી અને આ બધું ખોટું બોલી બોલીને જાય છે અને ગયા પછી ખબર પડે કે ત્યાં કંઈક ગયા પછી જે પેલા ભુવાજી કે આ તમે જે કહો છો ને કે હિપ્ટોમાઇઝ કે ખબર નહીં હવે શું વિદ્યા હોય બધી, કે એ લોકો પછી તમને વારે ઘડી તમને ત્યાં જ દેખાય અને તમે ત્યાં જ જાઓ, તમને કોઈ ભી ના પડે તો ભી તમે ત્યાં જ જાઓ. પ્રગતિ શું લાગે છે, એવું કોઈ મંત્ર વિદ્યા અથવા તો એવું કોઈ સંમોહન વિદ્યાના કારણે મહિલાઓ ફસાઈ જતી હશે? માની શકાય, કેમ કે આ કળિયુગ છે, લાઈક બધું હોઈ શકે, કળિયુગ છે. અને બીજા લાઈક પેલા મહારાજે કહ્યું એવી રીતે કે લાઈક એ લોકોનો જે શો ઓફ છે કે 8-8, 10-10 ગાડીઓ છે, લાઈક એક આસન હોય છે લોકો માટે બેસ. હું જુનાગઢ થી છું તો મેં ગીરના જંગલોમાં એવા ઘણા બધા સાધુઓને જોયા છે કે જે વર્ષોથી તપશ્ચર્યા કરે છે, એની પાસે એક પણ અનુયાયી લાઈક આવી રીતે કોઈ પ્રશંસકો જઈને એનું જ્ઞાન નથી લેતા જે સાચું જ્ઞાન મેળવવાનું છે. અને અહીંયા તમે જાઓ તો બેસવા માટે તમને જગ્યા બી નથી મળતી. અને એના માટે મેં તો ઘણા સાધુઓના એવા બી લાઈક જોયા છે કે ત્યાં અંદર જવા માટે તમને ફીસ હોય છે, ત્યાંથી તમારે સમજી જવું જોઈએ. બાપુએ કહ્યું એવી રીતે કે આમાં ભણેલા ગણેલા નથી હોતા પણ હોય છે. આમાં ભણેલા ગણેલા પૈસા પાત્ર માણસો બહુ મોટા મોટા ડોનેશન આપીને એ લોકોને લાઈક એવું કહે છે કે ના તમે આગળ વધો અમે તમારી સાથે છે. એ બી વિચારવું જોઈએ, લાઈક કોઈ બી મોટા માણસો કે રાજકારણીઓ કોઈ પણ જયારે કોઈ આવી રીતે લાઈક રામ રહીમ જેવાને સપોર્ટ કરતા હોય ત્યારે એને વિચારવું જોઈએ કે જે અમે સપોર્ટ કરીએ છીએ ગેરમાર્ગે જાય તો અમે ક્યાં એને સ્ટોપ કરી શકીએ, એ પણ તાકાત રાખતા હોવા જોઈએ. બિલકુલ. સુધીરભાઈ એક સવાલ જનતાને એવું પણ થાય છે કે હવે કર્મનો સિદ્ધાંત કે જે પણ હોય પણ આવા મહારથીઓ બીજા કોઈ માં નહીં પણ સ્ત્રીમાં ફસાઈ જાય છે અને એ પછી આસારામ હોય, નિત્યાનંદ હોય, નિત્યાનંદનો પણ ખૂબ મોટો એવા તો ઘણા એમ જેમ ઋષિમુનિઓ પણ અગાઉ આપણા ચક્કરમાં આવી ગયા છે સ્ત્રીઓની. શું માનો છો કે એ ભલે 15 વર્ષે પણ એક કહેવત છે કે કુકડો 15 વર્ષે 12 વર્ષે બકરો એ બોલ્યો એ એ સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે અને આટલી બધી જાહોજ લેલી છતાં જે માણસના 700 એકરમાં તો મહેલ છે એ માણસ અત્યારે જેલમાં હવા ખાતો હશે, એનું શું કારણ હશે? એટલો પાયો કાચો. આપણા ઋષિ મુનિઓની તમે વાત કરી, ઠીક છે, આપણે જે એ બી ઉલ્લેખ છે કામદેવ ને આ જે વાસના એક માનવ સહજ નબળાઈ તમે ગણો તો એમાં ભલભલા આવી જતા હોય છે, પણ ત્યાં પણ પાયો કોઈને કોઈ રીતે સાત્વિક ન હોય, કાચો હોય અને ધર્મના રસ્તા પર જનાર માણસ આવા ફસાય અને લંપટ પ્રવૃત્તિ કરે
તો મને એમ લાગે છે કે એટલે એમાં કોઈ સ્ત્રીનો કે એનો દોષ જોવાને કરતા એની વાસના જે એ કાબુમાં નથી રાખી શક્યા, એટલે એનું પોત જ એવું છે કે જેથી કરીને આવા મજા. બાકી એવું નથી હોતું કે દુનિયાના દરેક વ્યક્તિઓ આની પાછળ આવી રીતનું થતા હોય છે. દુનિયાના સામાન્ય માણસો સંસારમાં ફરેલા ઈશુદાનભાઈ એવા લોકોને જુઓ છે કે તમને જોતા જ એને નમન થઈ જાય કે એની ઉંમર ઘણી નાની હોય છતાંય તે વાસનાથી જોજનો દૂર હોય છે, એને એવો દેખાવ કરવો નથી પડતો. પણ જ્યારે પાયો કાચો હોય, અંદર લોલુપતા હોય અને એવું હોય તો પછી કોઈ પણ સ્ત્રી હોય પછી એને માટે ઉંમરનો બાદ નથી નડતો, અને એવા અનેક દાખલાઓ છે. એટલે આ જ્યારે પણ અઘરી વાત એ ખરાબ વાત એ છે કે આ 15 વર્ષ પહેલા બનેલી ઘટના આજે સત્ય જો સાબિત થયું છે તો 15 વર્ષ સુધી એને કેટલી લીલા પાપ લીલા આચરી હશે, કેમ નથી સમાજને દેખાતો, કેમ નથી સરકારને દેખાતો, અને આટલો બધો વૈભવ હતો. હું તમને એક મુદ્દો જ અત્યારે ઉપસ્થિત કરવા માંગુ છું. મને ના જાતની વાત કરવા કે કોમવાદની વાત કરવા જરાય રસ નથી, પણ ઘણી વખત એમ થાય છે કે આપણા શાસકો પણ ન્યાયપ્રિય નથી એના કારણો. દાખલા તરીકે હમણાં ઉત્તર પ્રદેશની સરકારની અંદર મદ્રેસાની અંદર સીસીટીવી કરવાની વાત કરી, આપણે ત્યાં હિન્દુ મુસ્લિમનું કોમનું રાજકારણ થઈ જાય. વૈમનસ્યના કારણે તમે મદ્રેસામાં ખરાબ શિક્ષણ અને આતંકવાદના ભણાવાય છે, જો એવી રીતની વાત કરતો તો આવા આવા જે ધર્મના ગોરખ ધંધા ચાલે છે એના પર કેમ બોસ નથી થઈ શકતો? શું એ હિન્દુ છે એટલે શું એ મુસલમાન? હું કહું કાયદો બધાને લાગુ પડવો જોઈએ. મુસલમાન ગોરખ ધંધા કરતો તો એને પકડી લેવો જોઈએ, હિન્દુ કરતો એને પકડી લેવો. પણ એક મિજાજ છે ને, સર્વ ધર્મ સમભાવ રાખવાનો પણ એક મિજાજ એવો જોઈએ કે જ્યાં ગુનાખોરી છે ત્યાં તમારે કાંઈ ન કરવું. એટલે અત્યારે આપણે ત્યાં આવા જો બાવાઓ હોય એની પાછળ સરકારે પડી જવું પડે. નરેન્દ્ર મોદીની ઈચ્છા શક્તિ મજબૂત દ્રઢ સંકલ્પ શક્તિ છે. જો મતબેંકના રાજકારણ નહીં થાય તો નરેન્દ્ર મોદી ને પણ આ વસ્તુ પહેલા તો સુધીરભાઈ એક વિનંતી કરું કે ગોરખ ધંધા શબ્દ માનનીય ગોરખનાથજી સાથે જોડાયેલો છે. આવા ખરાબ ધંધા માટે ગોરખ ધંધા નહોતા, ગોરખ ધંધા સમાજના કલ્યાણ માટે કરેલા હતા. બરાબર છે, એ શબ્દ ખોટો. પહેલી વાત, હું પાછો લઉં છું શબ્દ. હા, એટલે મહેરબાની, એક ખોટો છે એટલે પ્લીઝ. અને બીજી વાત કે તમે જે રીતે વાત કરો છો, આ સમાજની અંદર કોઈને રાષ્ટ્રપ્રેમ દેશપ્રેમ દેખાતો નથી. આ જગતની અંદર લોકોને સત્તા લાલસા અને પૈસા સિવાય કઈ દેખાતું નથી. ક્યાં લોકોને ઉલ્લુ બનાવવા, કેવી રીતે ઉલ્લુ બનાવવા, આ પ્રક્રિયાના હેઠળમાં આવા સંતો આવા બની બેઠેલા બાબાઓને ખુલ્લે આમ પ્રોત્સાહન મળે છે અને તે આવી રીતે પોતાની લીલાઓ આચરે અને ભોપાળું બહાર પડે ત્યારે એ નિસહાય થઈ જાય છે. આ ક્લિયર કટ સ્ટોરી છે. ઓકે, રામદાસજી મહારાજ, કે આ સમગ્ર પ્રક્રિયામાં તમે આસારામનો વિચાર કરી, વર્ષોથી જેલમાં છે છતાં અનુયાયીઓ તો એને ઢગલા બંધ છે. રામ રહીમ પણ કદાચ જેલમાં જશે તો એના અનુયાયીઓનું ચાલુ જ રહેશે, એનું શું કારણ હશે? આ લોકો કેમ છતાંય પણ એવું નહીં થતું હોય કે હવે આપણે આ બહુ થઈ ગયું? આપણે ત્યાં ધર્મને શ્રદ્ધાવાન કર્યો છે અને એકવાર શ્રદ્ધા બેસી જાય પછી શ્રદ્ધાને ડગાવી થોડીક અઘરી છે, એને સમય લાગે છે. જો કોર્ટ 15 વર્ષ ખાલી ચુકાદો આપવા લેતી હોય તો આ તો જન્મજાત છે. કારણ કે આમાં એવું માનવામાં આવે છે કે કહ્યું કે ના, સ્ત્રીઓ આવે છે, બાલિકાઓ આવે છે, અથવા તો પણ એ હવે નાનપણથી જ આ એના બાપ દાદાઓ જોડાયેલા છે. ક્યારેક ક્યારેક મા બાપે જો આ કિસ્સામાં તો એવું છે કે એના મા બાપે સ્વયં દીકરીને એમ કહ્યું કે તું આ ન કર, આ કેસ ન કર, તું આ પત્રિકા ન લખ. હવે આ બધા જોડાય, હવે આ શ્રદ્ધાનો વિષય છે. એકવાર જોડાઈ ગયો છે અને વચ્ચે કોઈ એક સેન્ટરમાં બાબા છે, એની પહેલા કોઈ ધર્મ વસ્તુ અલગ છે, વચ્ચેનો માણસ એ વસ્તુ અલગ છે. આ ધર્મની વાત હતી, તમે સમજો સામે પક્ષે કોઈ ઈશ્વર છે, વચ્ચે એક વચ્ચે છે એ લે વેચવાળો માણસ છે, બસ એને આપણે નથી સમજી શકતા એટલે પ્રોબ્લેમ થાય. ધર્મનો વાંક નથી, ધર્મનો વાંક નથી, બિલકુલ વચ્ચેના માણસનો પ્રોબ્લેમ છે, આપણે એને જાણી શકતા નથી. કોષ્ટીજી, હવે જે આપણે આ તમે જે સવાલ કરો છો, પ્રગતિ મેડમ એવી જવાબ આપ્યો, રિયા મેડમ એવી જવાબ આપ્યો, એ બારામાં હું બે વસ્તુ અને બે પાસાઓ હું કહીશ. એક પાસું એવું છે કે આ જે કહેવાતા જે બાબાઓ છે ને, હું કહેવાતા બાબાઓ એટલા માટે કહું છું કે મને આવા માણસો માટે કોઈ રિસ્પેક્ટ નથી પર્સનલી, અને આવું બન્યા પછી એને જાણ્યા પછી બિલકુલ ના રહેવી જોઈએ. તો આ જે માણસો છે, આ બધા લોકો કેટલીક છે ને ગુપ્ત વિદ્યાઓ જાણતા હોય છે, હિપ્નોટિઝમ છે, સંમોહન છે, બરોબર છે. અને એ લોકો જે એમને લાગે કે આ જે સ્ત્રી છે અથવા તો આ મારો જે અનુયાયી આવે છે એ વધારે પૈસાદાર છે, તો એની પાસે પૈસા કઈ રીતે પડાવવા એમાં પણ લાગી જાય, અને એ જે સ્ત્રી છે
એની પાસે એની કામ વાસના કઈ રીતે તૃપ્ત થાય એના પ્રયત્નોમાં બી લાગી જાય છે. હવે બીજું પાસું એ પણ છે કે આમાં કેટલેક અંશે હું જેને કહેવાય કે હું કોઈ સ્ત્રીઓને કે મહિલાઓને જવાબદાર નથી ઠેરવતો, પણ એમના સંજોગો એવા હોય છે કે ઘણી મહિલાઓ એવી હોય છે કે એમના હસબન્ડ દારૂ પીતા હોય, જુગાર રમતા હોય, પગાર ઘરે ના આપતા હોય, ઘરમાં ગરીબી હોય, ત્યારે એ મહિલાઓને એવું લાગતું હોય કે હું મંદિર જઈશ, પૂજા કરીશ, ભગવાનમાં આસ્થા રાખીશ તો મારું સારું થશે. અને એ સમયે જે આ જે કહેવાતા જે બિલકુલ લોલુ બાવાઓ છે કહેવાનું છે. અને સવાલ એ છે કે એમણે એમની ઉપર બે મર્ડર નો પણ આરોપ છે, બે મર્ડર નો આરોપ છે, બે મર્ડર નો આરોપ છે, 400 એમના અનુયાયીઓને એમણે નપુંસક બનાવ્યા છે એવી આરોપ છે. બિલકુલ બિલકુલ. આ માણસને ઇવન મીડિયા વાળા બી બાબા છાપામાં કઈ રીતે લખી શકે? આઈ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ. મને આ તકલીફ પડે છે. એ તકલીફ વાત સાચી છે. તમારા જેવા કરોડો લોકોને પડતી હશે એટલા માટે જ મહામંથનમાં ચર્ચા કરવી પડી છે, નહીં તો આવા બાબાઓને ખરેખર ચર્ચા ન હોય. બાબાઓની આવા બાબાઓની તમામ મહાનુભાવો, કારણ કે સમયનો અભાવ છે, રામેશ્વરદાસ, પ્રગતિજી, સુધીરભાઈ, કે આર કોષ્ટીજી, રિયા પંચાલ, જ્યોતિનાથ મહારાજ અને મહંત દિલીપદાસજી, તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ એ થાય છે કે હિંસાના ડેરા સત્યના સોદા, ખરેખર આ જગ્યાએ જ્યારે હિંસા થતી હોય ત્યારે એને સત્યના કઈ રીતે કહી શકાય? અને બીજી વસ્તુ કે જે રીતે આપણા દેશમાં બાબાઓનું સામ્રાજ્ય ઊંચું થતું જાય છે અને આપણા ધર્મના જે શ્રદ્ધા છે એનું વધવાને બદલે ઘટતું જાય છે, સાચું મહત્વ ધોવાણ થાય છે, તો આ બાબત ઉપર પણ સચેત રહેવાની ખાસ જરૂર છે. આવા બાબાઓને ક્યારે માફ નહીં કરી શકાય. આજે બસ આટલું જ. ફરીથી મળીશું ત્યાં સુધી. તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.